भगवान श्री राम जन्मभूमि अयोध्या में भव्य राम मंदिर नु निर्माण शुरू थई रही छे। त्यारे रामायण में जेनो दनकार्य बन तरीके उल्लेख छे ते डांग जिल्ला में राम मंदिर नी प्रकृति बनावीने लोकोना दर्शन माटे खुल्लू मुकायुं छे, जे लोको माटे आस्थानुं केन्द्र बन्युं छे। ડાંગ જિલ્લાના વાસુરાણા ગામે તેજસ્વી સંસ્કૃતિધામના પરમ પૂજ્ય બ્રહ્મવાદિની હેતલ દીદીના સાનિધ્યમાં આબેહૂબ અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। રામાયણ કર્મા પ્રભુ શ્રી રામ વનવાસ દરમિયાન દંડકારણ્ય ભૂમિ ડાંગમાં પાવન પગલાં પાડી ભીલમાતા સબરીના એઠા બોર આરોગ્યા હતા। આ ઐતિહાસિક સ્થાને તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિરનો આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ કરી ડાંગ અને દક્ષિણ ગુજરાતની જનતા જે અયોધ્યા ન જઈ શકે તેવા ભાવિક ભક્તોને પ્રભુ શ્રી રામના દર્શન માટેનું એક ડાંગનું અયોધ્યા ધામ બનાવી દીધું છે। કેટલાય વર્ષો જૂની લોકોની આસ્થા ભારતીય સંસ્કૃતિનો જે સ્તંભ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થાય એવી દરેક લોકોની દિલની આસ્થા હતી, અને એ ફક્ત આસ્થા જ ન રહેતા આદરણીય મોદીજીએ ખૂબ સુંદર એને માટે પગલું લઈને જે અયોધ્યા ભૂમિમાં રામ મંદિર નિર્માણ માટેનું જે આહ્વાન કર્યું છે। પરંતુ દંડકારણ્ય જે કે અહીંયા આદિવાસી એરિયા છે કે જેમાં રામ પોતે અહીંયા આવ્યા છે, સબરીના બેઠા બોર ખાધા છે, અને અહીંયાથી ખૂબ ઐતિહાસિક વાતો થઈ છે। સબરી સાથેનો મિલાપ, એમનો જે મિલાપ છે એ મિલાપ આપણે રામભૂમિ સુધી લોકો જઈ નહીં શકે, પણ એ લોકોના દિલની જે આવાજ છે એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ, અને એ લોકો એની પ્રતિકૃતિ અહીંયા કે અયોધ્યા મંદિર કેવું બનવાનું છે એ ત્યાં સુધી, કારણ કે અહીંયાના લોકો તો ફક્ત અહીંયા વઘઈ વાંસદા સુધી નથી પહોંચી શકતા, તો અયોધ્યા સુધી તો એ ક્યારે જઈ શકશે। તો રામ અહીંયા જ્યારે મળવા આવ્યા હતા તો એક મનમાં વિચાર આવ્યો કે રામ અહીંયા ખુદ મળવા આવ્યા તો એમની પ્રતિકૃતિ અહીંયા ખાલી નિર્માણ થાય કે જેથી અહીંયાના લોકો એના દર્શન કરીને પાવન થાય એવી એક ઈચ્છાથી, હાર્દિક ઈચ્છાથી અહીંયા નિર્માણ કર્યું છે કે જેમાં બધા લોકો આખા ડાંગના 311 ગામના લોકો વારાફરતી જે COVID-19 જે ચાલી રહ્યું છે, આપણું અત્યારનું જે પોઝિશન છે એમાં એની નિયમોનું પાલન કરીને થોડા થોડા લોકો એના દર્શન કરતા રહેશે રામનવમી સુધી, અને લોકો આવતા રહેશે। મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ધજાપૂજન કરી જય શ્રી રામના નારા સાથે આશ્રમમાં બનાવેલ રામ મંદિર અને રામલલ્લાના દર્શન લોકો માટે ખુલ્લું મૂક્યું છે। દેશનું ગૌરવ એવી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ ધાર્મિક કાર્યમાં જોડાઈ હતી અને રામલલ્લા સાથે સેલ્ફી લીધી હતી। હેમંત હડસ, ZS TV, સાપુતારા।